ओंकारो सर्वः पावपणासनं मंगलानं च सर्वेषु परमं भवति मंगलम्। ओम नमो अरिहंतां महादेव्या कुक्षिरत्नं शब्दजीतरुरात्मजं राजचंद्रम महं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं परापर गुरुवे नमः परंपराचार्य गुरुवे नमः परम गुरुवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अनंत अनंत भाव भेद थि भरि अनंत अनंत नयन निक्षेपे व्याख्यानी छे सकल जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे उपमा अप्यानी जेने तमारा कविते व्यर्थ अपवाकिनी चंद्र बाड़ ख्याल नती पामताई जीनेश्वर कणी वाणी जानी तेने जानी जे गुरु राज तनी वाणी जानी तेने जानी जे। ओ जय सतगुरु जय स्वाध्याय श्रीमद् राजचंद्र वचनामृत पृष्ठ संख्या 777 व्याख्यान सार बे मुद्दो सोल विभाग सोल मुद्दो चार त्रण मृषा जवाती घनी असत्य प्रवृत्ति ओछी थई निवृत्तिनो प्रसंग आवे छे। सहज वाचित करता पण विचार करवो पड़े। मृषा नु परिस्त्री त्यागनी वाचाय छे। मृषा जवाती घनी असत्य प्रवृत्ति ओछी थई निवृत्तिनो प्रसंग आवे छे। मृषा जवाती घनी असत्य प्रवृत्ति ओछी थई निवृत्तिनो प्रसंग आवे छे। झूठू नहीं बोलवो होए, अगर किसी ने झूठ बोलना त्याग दिया, अरे बोलवानो सो रहे हो बोलवानो मटी गयो, अनावश्यक जितलो बोलवानो तो ये तो खत्म, अनावश्यक जो जो भी बोलना था वो सब नष्ट हो गए। अबे जे बोलवानो छे साचो बोलवानो छे, अने साचो तो थोड़ो कज हो, सत्य बहुत थोड़ा होता है। बात कर से तो कई बात कर से, कई तत्व चर्चा धर्म चर्चा इत्यादि, बाकी पला गप्पा मारवानी ये बधु गयो जीवन माथे। किम के मा अर्धो 80% तो झूठ आवे, मजाक करवानो गयो, क्योंकि मजाक में बधु झूठ ज होय, मजाक तो आखी झूठ ज होय। चुटुकला गया, राजा राणियों ने कथाओं गई, काल्पनिक कथाओं पर
ગઈ, આખું ગયો અને ઊંચી ભાષણ થઈ જાય છે. એક વાર સત્ય બોલવાનું લઈ લઈને વ્રત તો ઘણું બધું ઓછું થઈ જાય, અથવા સમ્યક બોલવાનું રહે, સાચું સાચું જે બોલવાનું તે. સત્યનિષ્ઠ વ્યક્તિ બોલતા પહેલા ઘણો ઘણો વિચાર કરે કે હું બોલું છું તે સાચું છે કે નહીં, જૂઠું તો નથી બોલાતું. એટલે સત્ય વ્રત લેવું એમ કીધું છે. વાતચીત કરતા પણ વિચાર કરવો પડે, સહજ વાતચીત કરતા પણ. હવે વ્યાખ્યાન કરવો હોય તો વિચાર કરવો પડે. હું આત્મા છું એવું બોલતા વિચાર કરવો પડે. જો જૂઠું નીકળ્યું તો કોઈ આપણને પૂછે તમારું નામ શું છે, તો વિચાર કરે છે. સત્યવાદી હોય તો વિચાર કરે, વિચાર કરીને પછી કે મારું નામ આ છે. કેમ કે સત્ય નામ એનું છે કે પરમાર્થને લક્ષ્યમાં રાખીને જે વ્યવહાર કરવામાં આવે છે એને સત્ય કહે છે. તે જ સત્ય વ્યવહાર છે. એટલે પેલો નામ લેતા પહેલા વિચાર કરે, મારું નામ શું? આ વ્યક્તિ મને પૂછે છે મારું, તો હું કોણ પહેલા એનો નિશ્ચય કરો. પછી નામનો નિશ્ચય કરો. તો પહેલા તો અંદરમાં એવો અભિપ્રાય હતા, નામ પૂછે તો શું બતાવો. કેટલાક નામો પડી ગયા છે મને ખબર નથી, એટલા નામો આ જીવના પડી ગયા છે. ભગવાનના તો 1008 જ હોય અને અનંત નામો પડી ગયા છે મારા તો. એવા પ્રકારે વિચાર કરે કે નામ રૂપ વગરનો હું આત્મા, લોકો મને સંસારનો વ્યવહાર ચલાવવા માટે આ નામથી જાણે છે. આવી સ્પષ્ટતા જેના અભિપ્રાયમાં હોય ત્યારે પછી એ વચન સાચું થાય, એ તો ઉપયોગ વગર બોલી દઈએ તો એ વચન ખોટું. એ 35માં 34માં આવ્યું હતું બધું, પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય. એટલે હવે કેટલો વિચાર કરવો પડે. એક જ વ્રત પાળવો એમાં બધા વ્રતો આવે છે. સત્ય વ્રત પાળો તો અહિંસા અને બ્રહ્મચર્ય ને બધું આવી જાય. અહિંસા પાળો તો સત્ય અને અચોર્ય ને બધું આવી જાય. અચોર્ય પાળો તો એમાં અહિંસા અને સત્ય અને બ્રહ્મચર્ય ને બધું આવે. કોઈકને અચોર્ય વ્રત પાળો છે, ચોરી નહીં કરવાની. હવે અચોર્યનો કેટલો વિસ્તાર છે, એટલે દ્રવ્ય ચોરી પ્લસ ભાવ ચોરી. ભાવ ચોરીમાં તો આખો દિવસ ચોર જ છે આપણે, જે આપણું નથી એ ગ્રહણ કરીએ છીએ આખો દિવસ. એટલે પરમાર્થમાં રાખીને વ્યવહાર કરવો એટલા માટે કીધું. આપણે એમ કહીએ મેને ભોજન ક્યાં, બરાબર સાચું વચન છે? સત્ય વચન તો પછી શા માટે કહીએ મેને ભોજન ક્યાં? તો એ અપેક્ષા અંદર ખ્યાલ હોય તો સત્ય વચન, ને જો અપેક્ષા ખ્યાલ ને ઉપયોગમાં તો અસત્ય વચન. એમ ખ્યાલ છે. મેને ભોજન ક્યાં
તો અપેક્ષા વગર એમ કહેતો હોય તો તુને ચોરી કી ઓર ઝૂઠ ભી બોલા, ચોરી કિસ લીએ કી કે જિસ કામ જો તેરા નહીં હૈ પહેલે તો તુને ઉસકો અપના માન કે ગ્રહણ કિયા, ભોજન તેરા તો હૈ નહીં ઓર ઉસને અપના માના તુને સ્વામીપના કિયા ઓર ગ્રહણ કર લિયા તુને, ઓર દૂસરા ઝૂઠ બોલા, જો કામ તુ કર નહીં સકતા હૈ ઉસ કામ કો એસા કહેતા કે મેને કિયા તો ઝૂઠ, ક્યોંકિ કોઈ ભોજન તો પરમાર્થ સે કર સકતા નહીં હૈ, યે જીવ તો ભોજન કરને કે ભાવ કરતા હૈ, ભોજન પરમાર્થ સે નહીં કરતા હૈ, ખ્યાલ આવે છે વસ્તુ? તો હવે સત્ય બોલવા માટે કેટલો ઉપયોગ રાખવો પડતો હશે? જો એમ એવો અભિપ્રાય હોય કે આ બુક નો સ્વામી હું છું અથવા આ બીજાની બુક છે, અંદરનો અભિપ્રાય, તો પરભાવનું ગ્રહણ કર્યું, એ પરભાવનું ગ્રહણ છે એ ચોરી છે, ખ્યાલ આવે છે વસ્તુ? જે આપણું નથી એને આપણે ગ્રહણ કરીએ છીએ ને એમ કહીએ છીએ કે મેં ગ્રહણ કર્યું, એ કહીએ છીએ અસત્ય વચન, ને ગ્રહણ કરવું એ ચોરી, બંને ભાવ આવી ગયા, અને એમાં આત્માનો સ્વભાવ ઘસાય છે એટલે કુશીલ સ્વભાવ, કુશીલ ને એમાં મમત્વ થયું એ પરિગ્રહ, એનાથી રાગદેશ ઉત્પન્ન થયા એટલે હિંસા, બધા કરી નાખ્યા ભાવ, શ્રદ્ધાથી બોલવું એમાં કઈ વાંધો નથી, બધા પદાર્થોનું જ્ઞાન કોઈ અનુભવ આપણને નથી, મહામુનિશ્વરોને નથી, છતાં પણ કે છે સ્વર્ગ કેટલા છે બોલો, જોયા છે તમે વગર જોઈએ કોઈ છો તો એ જૂઠું નહીં કહેવા, યસ, તો આગમ થી આનું નામ સત્ય, કે હમ હમ કિસસે બોલ રહે, હમ આગમ સે બોલ રહે, ઉનકી સાક સે બોલ રહે, ઇસલિયે હમ સત્ય, પણ એવો જો અંદર ઉપયોગ નહીં રહેતો અસત્ય, અહીંયા કીધું ને કૃપાળ દેવ 34 નંબર માં એ જ તો કીધું, ઉપદેશ નોંધ માત્ર ને, જો ઉપદેશ નોંધ 34, એટલું સરસ સત્ય ના ના, આજે જો 677 નંબર પાનો પાડો, એનો પહેલો પકડો, કોઈ પૂછે કે લોક શાશ્વત કે અશાશ્વત, તો ઉપયોગપૂર્વક ન બોલતા લોક શાશ્વત કહે તો અસત્ય વચન બોલાયું એમ થાય, જો લોક તો શાશ્વત જ છે ને, પણ ઉપયોગપૂર્વક જો એમ કે બોલાય, ઉપયોગપૂર્વકનો શું અર્થ થયો? કે ભગવાને આ લોકને શાશ્વત બતાવ્યો છે, કોઈ વસ્તુનો વિનાશ થતો નથી, એવો ઉપયોગ રાખીને, એવો જ્ઞાન રાખીને બોલે હા ભાઈ લોક શાશ્વત છે તો સાચી વાત, ઉપયોગ વગર જ ભૂલ નાખે, કોઈ કે મને કીધું તું એટલે હું તમને કહું છું, જૂઠ વચન, અહીંયા આ કીધું છે જૂઠ વચન છે, અસત્ય વચન, તે વચન બોલતા લોક શાશ્વત કેમ કહેવાયો તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તો તે સત્ય ગણાય, તો હવે જેને સત્ય વચન નો નિયમ હોય એ છે ને આમ વધારે લપડ લપડ નીકળે અને ધીર ગંભીર થઈ જાય, વિચારી વિચારી બોલે, વ્યક્તિત્વ નીખરી જાય, ધીરતા ગંભીરતા આવી જાય છે, ચાલો ડરવાની વાત નથી, પણ છે ને ઉપયોગ રાખવાનો,
પણ વ્યવહાર ત્યારે જ સાચો કહેવાય જ્યારે તે પરમાર્થના લક્ષ્ય પૂર્વક હોય. એ કહેવાનો અર્થ એમ છે, આપણને કોઈ આપણું નામ પૂછે તો આપણે નામ બતાવવામાં કંઈ વાંધો નથી, વ્યવહાર ચલાવવા માટે છે નામ. પણ આપણે એવો ઉપયોગ હોય કે હું નામરૂપ રહીત ચૈતન્ય આત્મા છું, વ્યવહાર ચલાવવા માટે મને કહે છે, એવો અંદર અભિપ્રાયમાં રહેવું જોઈએ જાગૃતિ. આ જાગૃતિ વગર બોલાય તો જૂઠ વચન. એકવાર મનમાં તો આ બધું બેસી ગયું હોય એટલે પછી દરેક શબ્દે શબ્દે એવો થોડો વિચાર આવે કે હા હું આમ છું માટે હું આમ કહું છું, આમ છું માટે આમ કહું છું, તો એ અજાગૃતિ કહેવાય. મને ખબર છે કે આ ગામમાં કહ્યું છે, મેં વાંચેલું છે, તો એમ કહું કે આ લોકશાસ્ત્ર છે. હું બોલું ત્યારે મેં એવો ના વિચાર કર્યો એક ક્ષણે, તો પણ મારા મનમાં તો છે એ તો મેં આગામમાંથી જ જાણ્યું છે. એટલે દરેક ક્ષણે કેવું ઉપયોગ અટકી જાય છે. કૃપાળ કહે છે એક એક વચન બોલતા ફાસ્ટ બોલવાનું કઈ વાંધો નહીં, આત્મલક્ષ્ય નિરંતર રહ્યા કરતો હોય એને નિરંતર એવી જાગૃતિ હોય એમાં શું વાંધો છે. આ એક સહજ પ્રક્રિયા છે. કેટલા જીવો એમાં જ આપણે એક બનવાનું છે, એ ચિંતા શા માટે કરવી આપણે. એવા જીવો નથી હોતા, એવો નથી, એવા જીવો હોય છે, આપણને એની ઓળખાણ કરવી. આપણે ઓળખાણ ક્યારે થાય, જ્યારે આપણે એને આસપાસ આવીશું ને ત્યારે સામે વાળો વ્યક્તિ ખ્યાલ આવશે આ વસ્તુ આ હતી, આમ જીવી ગયા ભાઈ, આપણે તે ખ્યાલે ન્યાય જીવીને જતા રહ્યા. તો એ જીવવું પડે મુખ્ય, બીજાને ચિંતા છોડવી, આપણે બધું ઉપયોગ પૂરો કરવો એમ. તો સત્યનું પાલન થાય. હું એમ જ ખાલી નિયમ કહું, વ્યવહારમાં સત્ય જ બોલીશ. તો વ્યવહાર સત્ય નામ એનું છે કે જે પરમાર્થના લક્ષ પૂર્વક હોય, વ્યવહાર સત્ય જ નામ એનું છે. વ્યવહારમાં કઈ પણ અસત્ય નહીં બોલવું, એટલે કોઈ મને પૂછ્યું. પુણ્ય નિબંધાય, પાપ નહીં લાગે, પાપ નહીં લાગે. એવો જ નિયમ લેવાય, બાકી બીજો નિયમ. હા, પણ કર્મની નિર્જરા નહીં થાય, સંભર નિર્જરાનો લાભ ને મળે. એટલા માટે જ્ઞાની પુરુષો માટે કહેવાય છે કે એ બોલે છતાં નથી બોલતા. એનો અર્થ શું થયો, કોઈ કે નામ પૂછ્યું, એમણે નામ બતાવ્યું, પણ એકચ્યુઅલમાં એમણે નામ બતાવ્યું જ નથી, એ જાણે છે કે મારું નામ છે જ નહીં, એ બોલ્યા જ નથી. સામેવાળાનો વ્યવહાર ચલાવવા માટે માત્ર શબ્દ વર્ગણાઓનો ઉપયોગ કર્યો છે, ને એને બંધ માત્ર યોગનો છે. ઉપયોગનો તો બંધ છે જ નહીં, કેમ કે ઉપયોગમાં તો એવું દૂર દૂરથી નથી કે અમારું નામ છે, તો ઉપયોગમાં બંધ કેવી રીતે હોય? યોગ પ્રવૃત્તિનો બંધ છે, ઉપયોગમાં બંધ નથી એટલે નિબંધ છે. એટલા માટે સમ્યક દર્શનને એટલું મહત્વ શા માટે, એમ કીધું કે સમ્યક દર્શન વગર એક પણ અનંત કાળ સુધી તે નિયમો વ્રતો લઈને તપડ્યા કરે તો એક પણ પ્રકૃતિનો નાશ નહીં થાય. એકડા વગરના મીંડા બધા વ્રત ના લેવાય. વ્રત લેવાય, વ્રત લેવામાં કઈ વાંધો નથી. વ્રત ખોટું નથી, વ્રત ખોટું નથી. વ્રત જે છે, પહેલી વસ્તુ સમજવાનું, અશુભથી નિવૃત્તિ કરવા માટે વ્રત લેવું, એનાથી કશાયોની મંદતા થાય, એનાથી મિથ્યા દર્શન આદિ મોડા પડે. એટલા માટે જેને સમ્યક દર્શન પહેલા વ્રત લેવો તો વ્રત લેવું ઉપયોગી છે, અનુપયોગી નથી, એને પુણ્ય બંધાય, એનાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પ્રાપ્તિની સુવિધા પણ થાય.
પાપ પ્રવૃત્તિઓ ઓછી થાય, આ બધી વસ્તુ એનાથી થવાની છે. પણ સમ્યક દર્શન વગર એ સંવરને જરાનું કારણ નહીં બને, એ પણ અપેક્ષાથી બધું સમજવું. અહીંયા તો સમ્યક દર્શન એટલે શું? નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ, એનું નામ સમ્યક દર્શન. આગમમાં કઈ એવું કીધું જ નથી. દ્વાદશાંગીમાં એક પણ જગ્યાએ આવી આવે છે તમારે કે સમ્યક દર્શનની પરિભાષા નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ. આ તો ચરિત્રનો અંગ છે. જે જે જગ્યા સમ્યક દર્શન નું વર્ણન આવે છે ત્યાં કહે છે કે તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન, ભગવાનની તત્વની સુપ્રતીતિ, એનું નામ સમ્યક દર્શન. શ્રદ્ધા નામનો એક ગુણ છે, એનો લક્ષણ શું છે? આ આમ છે એવા પ્રકારની પ્રતીતિ અંદર બેસી જાઓ, એનું નામ સમ્યક દર્શન. અનુભૂતિ વગર પ્રતીતિ એવી બેસે જ નહીં, એ પણ એક વાત છે. કા નામ પકડો ગામ પકડો, વાત એક જ છે. એટલે સંસ્કાર તો ડાલને જ પડેંગે, વરના વો કેસે દ્રઢ. એટલે સમ્યક દર્શનનો માર્ગ પણ વ્રતાદિ છે, અને વ્રતાદિ થયા પછી સમ્યક દર્શન થયા પછી વ્રતાદિ, બંને વસ્તુ સાચી. એટલે આપણે તો જે કરી શકીએ હવે, અહીંયાનો કહેવાનો મતલબ એવું કે જાગૃતિપૂર્વક બોલવો, જાગૃતિપૂર્વક ખાવું, જાગૃતિપૂર્વક પીવું, આ સમ્યક દ્રષ્ટિ જ છે. જે બધી વસ્તુઓ જાગૃતિપૂર્વક કરે છે, દ્રષ્ટિ એને બરાબર જાગ્રત છે, એનું જ નામ તો સમ્યક દર્શન છે. બીજું કોઈ કયું સમ્યક દર્શન છે? સમ્યક દર્શન વ્યવહાર નિશ્ચય એવા ભાગ સમ્યક દર્શનમાં નથી હોતા, ખ્યાલ આવે છે? આપણે સમ્યક દર્શનને એમ માની લીધું છે કે આમ આત્માની અનુભૂતિ થાય, એનું નામ સમ્યક દર્શન. હવે હું તમારે એમ પૂછું કે ક્ષયોક્ષમ સમ્યક દર્શન કેટલા સમય સુધી રહે, એનો કાળ કેટલો છે? તો 66 સાગર સુધી આત્માની અનુભૂતિ. ક્ષયોક્ષમ સમ્યક દર્શન કેટલા કાળ સુધી રહે છે? 66 સાગર સુધી. અને સાગર અત્યારે હું તમને બતાવું તો દિમાગ કામ નહીં કરે, સાગર કહેવાય. એટલા 66 સાગર સુધી લગાતાર એક સમય પણ અભાવ નથી એનો, તો લગાતાર આત્માનુભૂતિ, લગાતાર આત્માનુભૂતિ હશે સમ્યક દર્શન. એટલે સમ્યક દર્શન ઇઝ નોટ અનુભૂતિ, ઇટ ઇઝ શ્રદ્ધા, ઇટ ઇઝ સુપ્રતીતિ. એ અનુભૂતિ સહિત થાય છે, એ જુદી વસ્તુ છે. સમ્યક જ્ઞાન સહિત થાય છે, જુદી વસ્તુ છે. પણ સમ્યકત્વનો લક્ષણ અનુભૂતિ નથી, સમ્યકત્વનો લક્ષણ શ્રદ્ધાન છે. ખ્યાલ આવી વસ્તુ? હા, સુપ્રતીતિ રાખો એટલે શ્રદ્ધાન. કેટલા કેટલા પ્રકારથી સમ્યક દર્શન કીધું છે? દેવ શાસ્ત્ર ગુરુની પ્રતીતિ, એ પણ સમ્યક દર્શન. એ તો બહાર વિકલ્પાત્મક, બહાર દેખાય એટલે વ્યવહાર કીધું છે. પ્રતીતિનું નામ વ્યવહાર નથી. પ્રતીતિ શ્રદ્ધા મૂળની પર્યાય છે, એનું નામ વ્યવહાર નથી. વ્યવહાર એટલે તો બહાર લોકોને દેખાય અથવા વિકલ્પરૂપ, વિકલ્પાત્મક હોય એને વ્યવહાર કહેવાય છે. તમે વ્યવહાર એને નિશ્ચિત શું છે, ખ્યાલ છે? નવા નવા આવ્યા હોય તો ખબર નહીં પડે. નિશ્ચય એટલે અભેદ, વ્યવહાર એટલે ભેદ. એટલે એવા પ્રકાર
પ્રકારની પ્રતીતિ હોય, આમ ટુકડા ટુકડામાં આ જીવ તત્વ છે, આ આશ્રમ તત્વ છે, આ બંધ તત્વ છે, જુદા જુદા કરે આપણે, એનું નામ વ્યવહાર. પણ પ્રતીતિ વ્યવહાર નથી, ખ્યાલ આવે છે ને? આપણે જુદા કર્યા છે એનું નામ વ્યવહાર છે. એક એકને લીધું હવે અત્યારે, પહેલાં જીવને લીધું એનું લક્ષણ લીધું, પછી અજીવને લીધું એનું લક્ષણ લીધું, પછી આશ્રમને લીધું એનું લક્ષણ. આવું વિકલ્પાત્મક છે. વિકલ્પાત્મક એટલે વસ્તુ અખંડ છે એને આપણે શું કરીએ? તોડી નાખી. એ તોડીને સમજ્યા, એ તોડીને જે શ્રદ્ધા થઈ એનું નામ વ્યવહાર સમજણ દર્શન. અને અખંડ શ્રદ્ધા છે વગર તોડ્યા છે એ અખંડ છે. વિભાગ કરવા, નિશ્ચય એટલે વિભાગ કર્યા વગર એનો અનુભવ કરો, એનું નામ છે. તો અહીંયા વાત એમ ચાલી છે કે એક એક શબ્દ બોલતા પણ ખ્યાલ રાખવું પડે છે કે આમ છે. હવે જો બધું ખાતા ધ્યાન, પીતા ધ્યાન, ચાલતા ધ્યાન, બધું ધ્યાન ધ્યાનપૂર્વક કરો. યત્ના એટલા માટે કીધી છે, સમિતિ એટલા માટે કીધી છે. આ બોલતા બોલતા પણ એટલે વ્યાખ્યાન ઇત્યાદિ કરવું પડે, માન લો. ને જો વ્યાખ્યાન કરવા વાળા ભાઈ બે ફમ બોલે, બધું જૂઠું છે, જેટલું બોલે બધું જૂઠું છે. જો એ પોતાના શ્રદ્ધાંતથી ડગી જતા હોય, અંતરંગમાં જે બોલે એ શું બોલે એ એમને જ નથી ખબર. તો તાર અટન, તો પછી જૂઠ ફક્ત ફક્ત આપણું નથી. એટલે બધું ખ્યાલ રાખવું પડે. ઉચ્છૂત્ર પ્રરૂપણા, ઉચ્છૂત્ર ભાષણ થઈ જાય, પછી સત્ય ભાષણ થઈ જાય, એટલે બધું શાંતિ. અને ક્યારેક બધા ઓજસ્વી ભાષણ આપો તોય જાગૃતિ, એક એક શબ્દ ઉપર. એકચ્યુઅલી વસ્તુ એમ છે કે જ્યારે ઉપયોગ સૂક્ષ્મ થાય છે ત્યારે સહજ જાગૃતિ સૂક્ષ્મ વસ્તુની પણ રહે છે. એ ઉપયોગ એટલો જલ્દી ફરે છે કે સામાન્ય સ્થૂલ વ્યક્તિને આ બધી વસ્તુ આમ જરા અટકીને યાદ રાખવું પડે. અચ્છા, મને આ નામ પૂછ્યું, મારે હવે નામ બતાવું છે, એના પહેલાં આત્માને યાદ કરવું છે, આમ એને વિચાર કરવો પડે. પણ અભ્યાસ હોય એને વિચાર એવો નહીં કરવો પડે, કાંઈ એને સહજ જ બે ફાટ છે. ખ્યાલ આવે છે ને? સહજ બે ફાટ છે. તો તરત ભેદ જ્ઞાનપૂર્વકનો જ શબ્દ નીકળે છે, અભેદ શબ્દ નીકળે નહીં. મન વચન કાયમની પ્રવૃત્તિથી આત્માનું જુદાપણું એ 66 સાગર સુધી ભાસિત છે. ખ્યાલ આવે છે ને? અબુદ્ધિપૂર્વક છે અને બુદ્ધિપૂર્વક પણ છે. આ ખ્યાલ રાખો. આપણે અબુદ્ધિપૂર્વકની ચિંતા કરવી નહીં, બુદ્ધિપૂર્વકની ચિંતા કરી. બોલતા ધ્યાન, ખાતા ધ્યાન, સૂતા ધ્યાન, કોઈ ભોગ કરીએ ત્યારે પણ ધ્યાન. પરમાર્થ ભૂલવો નહીં, દોષને દોષ રૂપે જ્ઞાનમાં આવવું જોઈએ. પણ દોષ દોષ રૂપે જ્ઞાનમાં નહીં આવે તો સમજવાનું કે નિર્ધ્વંસ પરિણામ છે, અનંતાનુબંધી પરિણામ જ એનો એનો નામ છે. કે એ આપાથી બહાર થઈ જાય છે, સ્વરૂપને ભૂલીને બધું થઈ જાય છે. પછી ખ્યાલ આવો, આવો કરી નાખે, જરા ખ્યાલ લાઈટ બધી ઉઠે પાછળથી. પણ જાગૃત પુરુષને તો ક્રોધાદી રૂપ થાય ત્યારે પણ ક્રોધાદી નો હે પણ ઉપયોગમાં બરાબર છે, જતું નથી.
એ તો પરિણામ છે, તીવ્ર ઉદય છે એટલે આવે છે. એટલી જાગૃતિ આપણે નહીં કેળવી શકી, કરી શકીએ ને બધું કે નહીં કરી શકીએ, એમાં શું કરવો જ જોઈએ. આપણે આમ ગણા, અમે તો મિથ્યા દ્રષ્ટિ છીએ. કોને કીધું તમને મિથ્યા દ્રષ્ટિ છે? આવી ખોટી ખોટી વાતો દિમાગમાંથી કાઢી નાખવાની. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. કેવો આત્મા છું? ચેતન્ય સ્વરૂપ આત્મા છું. અજ્ઞાન ક્યાંથી આવે મારા પાસે? અજ્ઞાનનું મારે પાસે કોઈ કામ નથી. બસ હવે ધ્યાન રાખીને બધું કરો, જો પછી જીવવાનો આનંદ, પછી જાગૃતિ રહે કે નથી રહેતી. ફર્સ્ટ વાત તો પોતાને જ આપણે ઉલટું જ માની લીધું છે. ગડબડ ઘોટાળા તો ત્યાં જ થયા છે, એટલે વ્યક્તિત્વમાં ગંભીરતા આવતી નથી. જેને પોતા ઉપર જ વિશ્વાસ નથી એનો ભગવાન શું કલ્યાણ કરે બધું? આત્મવિશ્વાસ, સેલ્ફ બિલીફ, બરાબર છે ગુપ્તાજી? ખ્યાલ આ રહે બરાબર? તો આ વસ્તુ ખ્યાલ રાખવાની. આ તો શું છે કે પેલું પ્રવૃત્તિમાં જ ખાસ ખ્યાલ રાખવાની વસ્તુ છે, નિવૃત્તિમાં નહીં. નિવૃત્તિમાં તો રહે જ છે, એમાં શું? આ બધા પ્રયોગ છે એ પ્રયોગ આખા ધીમે ધીમે દર્શન મોહનો અનુભવ કમ કરે છે. શું કરે છે? જેને દર્શન મોહ છે એને દર્શન મોહનો અનુભવ કમ કરે છે, એટલે જાગૃતિ રાખો. કોઈક ક્યાંક નીકળ્યા હોય બહાર અને પૂછે ક્યાં જાઓ છો ભાઈ, તો હોટલમાં જમવા જતા હશે, પણ એમ બોલે ના અહીંયા આટો મારી. હા, પણ એક વ્યક્તિ એમ બોલે અમે હોટલમાં જમવા જઈ, આનું નામ જાગૃતિ છે. દોષને જ્ઞાનમાં દોષ રૂપે આવે છે, અસત્ય વચન નહીં. મેં દોષ કર રહા હું, દોષ કરના યે તો મેરે ચારિત્ર મોહની કે કારણ સે એસા હો રહા હૈ. દોષ કો છુપાના યે દર્શન મોહ. કમ સે કમ એટલી તો હિંમત છે એના અંદર, ભાઈ હોટલમાં જાઉં છું. એટલે ખબર છે સામેવાળાને સારું નહીં લાગશે, એમને સામે કેવી રીતે કહેવાય, લાજ આવે, પણ નહીં સત્ય નહીં છોડના. એટલે પેલા ભાઈને કીધું ને, તારે કંઈ વાંધો નહીં, તારે દારૂ પીવાનું પીવાનું, પણ જૂઠું નહીં બોલવા. એટલે પેલા એના પપ્પા રોજ પેલો સાંજ પડે એટલે જાય, પૂછે ક્યાં જાય છે ભાઈ, હવે જૂઠું નહીં બોલવાનો નિયમ લીધું છે. એટલે કે કેવી રીતે કે પછી કઈ દારૂ પીવા જાય છે, જો ગયો ભાઈ દારૂ પીવાય ગયો, એમ રોજ થાય. હવે આ તો કંટાળી ગયો, રોજ જૂઠું બોલો, રોજ આવી રીતે પપ્પા સાથે કેવી રીતે કહેવો કે દારૂ પીવા જાવ? એટલે ધીમે ધીમે દારૂ પીવાનું છોડી દે. સત્ય એક વસ્તુ જીવનમાં આવી જાય પછી બધી વસ્તુ કેવી રીતે છૂટી જાય છે, એટલે ક્યારે પણ જૂઠું નહીં બોલે. ગલતી થઈ જાય, થઈ ગઈ ગલતી, નો પ્રોબ્લેમ. ઘણા બધાને આપણે જોઈએ છીએ આ કાળમાં, તો ઘણો બધો ઘણા બધા
પુરુષો ધર્મ માર્ગ ઉપર ચડીને પણ કોઈ એવા ઉદય આવે તો કોઈ ચારિત્રથી પડી જતા હોય, કોઈ ભૂલ થઈ જાય, સ્વાભાવિક છે, બધાને થઈ જાય. પણ આમાં જે જીવો એક્સેપ્ટ કરી લે ને ભાઈ મારી ભૂલ હોવી, એ જીવ પાછો ચડી જાય. વિનયથી એક્સેપ્ટ કરો, ગલતી થવી મોટી વસ્તુ નથી, પણ એક્સેપ્ટ નહીં કરે એનું કલ્યાણ. ભાઈ આપકી ચોરી પકડી ગઈ તો આપ કહી દો કે હમને ચોરી કી, પણ ના અમે તો કરી જ નથી, હું આમ છું ને પેલો છે ને આ તો આ છે ને મને આમાં ફસાવે છે ને પેલો કરે છે ને 10 વાતો સામેવાળાની ગલતી. ભાઈ હો ગયા, એ તો એક વાર કદાચ લોકો એને એમ કહેશે કે આ કરું, પણ પછી એનો સત્યથી લોકો પ્રભાવિત થશે, કમસે કમ એ દોષ સ્વીકાર કરશે અને થોડા કાળમાં આ જીવ પાછો ઉપર ચડી જશે. એવા મોટા મોટા ઇતિહાસમાં ઉદાહરણ આવે છે કે મુનિપણાથી ભ્રષ્ટ થઈ જાય છે અને પાછા ચડી જાય છે. કેમ કે એ જીવો સરળ સ્વીકાર કરવા વાળા. જો આપણે ચોરી છુપાવીએ તો પછી આપણો કોઈ આ બધું માયામાં મિથ્યા વસે, સત્યમાં સંકેત વસે છે. એટલે જીવનમાં એટલું આપણે કરી શકીએ, જૂઠ નહીં બોલવું, કુછ ભી હો જાય. ક્યારેક આપણો ઘણું નીચું દેખાવ માન જતો હોય, ઘણી વાર આપણે શું છે માન આદિના કારણથી જૂઠ બોલીએ છીએ. એટલે પેલા સત્યવાદીને ક્રોધ લોભ ભય હાસ્ય પ્રત્યાખ્યા, આ ચારના પ્રત્યાખ્યાન પેલા આપે સત્યવાદી સત્યવચનને કે આ બધાને તમે પ્રતિજ્ઞા લો કે ભાઈ ક્રોધમાં જીવ જૂઠું બોલી નાખે, લોભના કારણથી જીવ જૂઠું બોલી નાખે, ભયના કારણથી જીવ જૂઠું બોલી નાખે. કઈ બગડી ગયું હોય ને, માઇક પડી ગયું માને, અરે કઈ નઈ, તો બે ચાર જણા હતા ને એટલે મારા હાથે કઈ નથી, પેલા ધક્કો મારો ને એટલા હાથે. હવે પડી ગયો તો આ કે ફાંસી ચડાવી દેવાના છે, પડી ગયો તો પડી ગયો, બધા હાથે પડી જાય છે, પણ ભયથી જીવ જૂઠું બોલે છે. એને ખબર એ નથી પડતી કે આ જૂઠું બોલું છું, તરત એવો કશાયના અવિષ્ટ થઈને એવું કરી નાખે છે. પણ જે જે જાગૃત છે ગલતી હોય તો સામેવાળા ઉપર પણ એનો પ્રભાવ પડે છે, સત્યનો પ્રભાવ છે. કલિયુગ હોય કે સતયુગ હોય, સત્ય તો સત્ય જ છે, સત્ય હંમેશા પ્રભાવી હોય છે. બધી આવી ગયા, એક તમારે જૂઠ આવ્યું એટલે જૂઠના બધા ફેમિલી છે, આ સાથે જ ચાલે, એક જેવા છે આખા. એટલે એક એકને સિદ્ધ કરો, યા તો તમે અહિંસા સિદ્ધ કરો, અથવા સત્ય સિદ્ધ કરો, અથવા અચોર્ય સિદ્ધ કરો, અથવા બ્રહ્મચર્ય સિદ્ધ કરો, અથવા સાદગી સિદ્ધ કરો, કોઈ પણ એક સિદ્ધ કરો. તો એ બધા જેને સાદગીથી રહેવાનો, અરંપરિગ્રહ ઓછા કરવાનો, આ બધા આવશે એને જીવનમાં, સત્ય આવશે બધું, અપરિગ્રહ ને બધું આવશે ઓટોમેટિક, આખું અપરિગ્રહ ને પરિસ્ત્રીનો બધો ત્યાગ આવી જાય, બધું આવી જશે આખું. એટલે આ કેટલા ગહેરાઈથી આચાર્યોએ કીધા હશે, ભગવાને કીધા, પાંચ વ્રતોનું પાલન કરો, એક એકનો ઘણો એક એકને સિદ્ધ કરતા જન્મો જન્મ લાગે છે, ને ત્યારે એને એ વ્રતની સિદ્ધિ થાય છે. એમ કહેવાય છે કે કોઈ પણ વ્રતની સિદ્ધિ કરવી હોય તો એને અખંડ રૂપથી કમસે કમ 12 વર્ષ પાલન કરો તો એ વ્રત સિદ્ધ થઈ જાય, એના અતિશયો પ્રગટ થાય છે. જેમ કે તમે સત્ય વ્રતનો પાલન 12 વર્ષ સુધી બરાબર કરો છો, કૃત કાર્ય અનુભવ, પછી એવી વાક સિદ્ધિ આવે કે તમે
કોઈ બધું થાય વચન સિદ્ધિ. 12 વર્ષ સુધી અહિંસા વ્રતનું પાલન કરો, પછી શેર આવે તો એ ટાળો પડી જાય, ઠંડો. સાપ પણ આપણા પાસે આવીને ઠંડો પડી જાય, એવા એવી રિદ્ધિ પ્રાપ્ત થાય. ઘણો પણ અભ્યાસ કરો, થોડો કરવો પણ એને પરફેક્ટ કરો અભ્યાસ. તો અહીંયા એ જ કે છે. હવે પાંચમો મુદ્દો બતાવે છે, મૃષા બોલવાથી લાભ થાય એવો કઈ નિયમ નથી. સરસ વાત કરી છે. જો તેમ હોય તો સાચા બોલનારા કરતા જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ તેમ કઈ જોવામાં આવતું નથી. તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય અને શાસ્ત્ર પણ ખોટા પડે. એટલે ઘણી વાર આપણને એમ લાગતું હોય કે થોડું જૂઠું બોલના કરો, આપણું કામ નીકળી જશે. તો જૂઠું બોલવાથી આપણો તાત્કાલિક કામ નીકળી ગયું એવો માનવો એ પણ મિથ્યાત્વ છે, મહામિથ્યાત્વ છે. આ જૂઠું બોલવાથી કામ નીકળી જાય. આ જ ઉદાહરણમાં આખો માહિતી પડી ગયો, ઠીક છે, જૂઠું બોલ નાખ્યું. તો હવે પ્રવીણભાઈ માન વાહ કઈ વાંધો નહીં, જૂઠું તારથી નથી પડ્યો, કઈ વાંધો નહીં. હવે એને એમ લાગે મારા ઉપર આરોપ ને આવ્યો, હું જૂઠું ભૂલી ગયો ને, એટલે મારા ઉપર આરોપ આવ્યો, જો હું સાચું ભૂલી જતો તો મને દંડ મળતો. તો આ મૂળજી એમ એમ જાણે છે કે મારે જૂઠું બોલવાથી હું દંડથી બચી ગયો, પણ એકચ્યુઅલી એવું નથી. એ કોનાથી બચ્યો છે? દંડથી બચ્યો છે એ કોના કારણથી બચ્યો છે? યસ, વેરી ગુડ. એ એના પુણ્યના કારણથી બચ્યો છે, જૂઠ બોલવાના કારણે નથી બચ્યો. જૂઠનું ફળ તો તત્કાળ અને પરંપરા પાપરૂપ જ છે, પણ જ્યારે જૂઠું બોલતો હતો ત્યારે પૂર્વના પુણ્યના ઉદયથી એને જૂઠ ઢંકાઈ ગયું છે. આપણો પાપ ઢંકાય છે એનું કારણ પૂર્વનું પુણ્ય જ છે, એટલે પાપ ઢંકાય છે. એક વસ્તુ ખ્યાલ રાખવી, કોઈ પણ પ્રકારનો સારો અથવા ખોટો કોઈ પણ કામને આપણને સફળતા મળે છે, એ સફળતાનો એકમાત્ર કારણ આપણો પુણ્ય દે છે. ચોર ચોરી કરવા જાય અને સફળતા મળે તો એમાં કયું તત્વ છે? પુણ્ય તત્વ છે, પાપ તત્વ નથી. પાપથી તો એને તત્કાલ પણ બંધ છે, પરંપરા પણ એને પાપ જ છે, પણ એ ચોરી એનો પુણ્ય છે, છતાં એટલે ચોરી પકડાઈ ગઈ. એટલે કે પુણ્ય થી જબ હોત રે ઉદય હોત રે પાપ, તાજે મન કી ના કરી પ્રજલે આપો, પાપ છિપાયા એક છિપે તો મહાભાર, દાલી ડૂબી ના રહે. એક બીજું છે, જબ લગ જિનકે પુણ્ય કા પહોંચે નહીં કરા, તબ લગ ઉનકો માફ અવગુણ કરે. એટલે આ સંસારમાં અત્યારે આપણને એવા લોકો દેખાય, ઘણા બધા પાપ કરે છે પણ ઊંચા ચડે છે, હજી ઊંચા ચડે છે, એમનો વિકાસ દેખાય છે કમાવામાં અથવા આ બધો પૂર્વનો ખાય છે. અને અત્યારે એ પુણ્ય છે ને, એમનો પાપાનો બંધી પુણ્યનો ઉદય છે. અને આ કાળમાં તો ઘણો ખરો પાપાનો બંધી પુણ્યનો જ ઉદય હોય છે લોકોને, કે એ પુણ્યનો ઉદય એમને પાપ કરાવે છે, અનુબંધ પણ પાપનો થવાનો છે. એટલે ક્યારે પણ આપણું કંઈ કામ જૂઠું બોલવાથી અથવા અન્ય દોષથી જ થઈ ગયો તેમ નહીં સમજવો કે આના કારણથી મારી ચાલાકીથી થઈ ગઈ છે, હું બડો હોશિયાર છું નથી. આ બધું મિથ્યાત્વના ખાતામાં જાય, પાપ બંધાય તો બંધાય, મિથ્યાત્વના ખાતામાં, કેમ કે તમને તત્વાર શ્રદ્ધા નથી. કયું કાર્ય કોનાથી બની રહ્યું છે એ તત્વની શ્રદ્ધા જ નથી અહીંયા. તો પછી સમ્યક્વત જુ તમારો,
સમય દ્રષ્ટિ ચોરી કરે કઈ વાંધો નહીં, પણ એને ચોરીનું ફળ પાપ જ છે એવું તો શ્રદ્ધા છે, એમાં ખોટ ભૂલ થાય નહીં. આવા પ્રકારથી કડક તત્વ જ્ઞાન રાખવું જોઈએ. એટલે પેલા ટિકિટ ખિડકીથી લાઈન લાગે ને, તો આપણે પાછળ લાઈન આવે તો કદાચ ટિકિટ ઓછી થઈ જશે, મટી જશે. તો એમ કરીને પેલો શું કરે, ચાલાકીથી નીકળે અને આગળ જઈને ભરાઈ જાય, ચાલાકી કરે. અને પછી ટિકિટ મળી જાઓ અને એ જ્યાં ઊભો હતો ત્યાં આવતા આવતા ટિકિટ ખલાસ. એટલે એને એટલો પૂર્ણ વિશ્વાસ થઈ જાય કે આ ચાલાકી વગર દુનિયામાં કંઈ મળતું નથી. જો હું અહીંયાથી ચાલાકી કરીને આગળ લઈ આવ્યો તો આજે મને ટિકિટ નહીં મળતું. આ પેલા ઉભા રહી ગયા, જુઓ ખતમ થઈ ગયું ટિકિટ. એટલે એને પેલો અતત્વ શ્રદ્ધા દૃઢ થાય. બરાબર વાસ્તવમાં આ તો પુરુષાર્થ કરીએ તો જ મળે ને, આ પુરુષાર્થ વગર કેવી રીતે મળી જાય આ બધી વસ્તુ એવો. પણ એમાં પરમાર્થ જો તો કઈ વસ્તુ જુદી છે. એનો પાપાનું બંધી પુણ્ય ઉદયમાં છે એટલે એને કુબુદ્ધિ જાગી, એટલે આ બહાર ગયો બધું, ને એ પુણ્યથી એને પાપનું કામ જ કરશે. એટલે આ જગતમાં જેને પણ એવા સંસારમાં આ પંચમ કાળમાં જીવો આવે છે, જેને વિશિષ્ટ એવા આતંકવાદીઓ વગેરે જેવા હોય છે ને, આમ એમને પણ ઘણી બુદ્ધિ હોય, ઘણા બધા એન્જિનિયર એવા હોય અને શક્તિ પણ હોય, બધું હોય, પણ આ પાપાનું બુદ્ધિ પણ એ મળી એટલા છે. હવે એને બીજો ભાવ ક્યાં જવાનું છે, દુર્ગતિમાં જવું છે. એટલી શક્તિઓ મળી છે, જેટલી શક્તિ વધારે એટલો કુબુદ્ધિ. જેણે એટમ બોમ્બનો આવિષ્કાર કર્યો હશે એનું શું થયું હશે? કુમતી વિશે ઘણા બધા એક્ઝામ્પલ આપે છે. કૂટ ને પંજર ને એવા જે જે હિંસાના ઉપકરણો છે એ બનાવવામાં એની મતી ચાલે, એનું નામ કુમતી. જો આપણી મતિ ચતુરાઈમાં ચાલતી હોય તો સમજવાનું કે આ કુમતી છે, સુમતિ એને આપણે હોશિયારી ક્યારે સમજવો નહીં. ઘણા બધા મતિ વધારે નહીં ચાલત કહેવાનું, પણ હોશિયારીમાં નથી ચાલતી તો સારો છે. આ સંસાર આનો જરા આરોપ આવશે, ચતુરાઈ વાળાને એટલે ચતુરાઈ નહીં કરવી. એટલે તત્વા શ્રદ્ધાંત રાખવો એનો અર્થ છે. સત્યનો જય છે, પ્રથમ મુશ્કેલી જણાય પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય અને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. આ અત્યંત સાવ સત્ય વસ્તુ છે. સત્યનો જય છે, ભલે તે કલયુગમાં પણ સત્યનો જ જય છે, પણ એમાં શું ધૈર્ય રાખવું પડે. સત્ય પીડિત હો સકતા હૈ, પ્રતાડિત હો સકતા હૈ, સત્ય નષ્ટ નહીં હો સકતા કિસી ભી કાલ. એટલે સત્ય ઉપર ચાલો. અત્યારે કોઈ રાજનેતાને એમ કહીએ ને આપણે સત્ય કે ઉપર ચાલના, એને ઉલટું લાગે. આ તમારા પ્રમાણે ચાલીએ ને અમારે તો ખવા નહીં મળે આમ દફાય, પણ એસા નહીં હૈ. વ્યક્તિ અસત્ય વ્યક્તિ, જૂઠ ડાકુ વ્યક્તિ ભી પસંદ ઈમાનદાર કોઈ કરતા. આજે પણ વ્યક્તિ સ્વયં વ્યક્તિ દુષ્ટ હોય પણ પસંદ તો હંમેશા સજ્જન કોઈ કરતા, ઈમાનદારી પસંદ કરતા હૈ હર વ્યક્તિ. આપ ઈમાનદાર રહો તો આપકો સબ ચાહીએ, પર થોડા ધીરજ રખની પડતી, પર ધીરજ ખોવાઈ જાય આસપાસ બધા એને એવા જ હોય ને, તો પછી એને એમ કે આટલા બધાનો મારો ક્યાં પત્તો ખાશે ભાઈ, ચલો આપણે એમના પાછળ લાગો.
એટલે એકાદ કોઈ કયા વિભાગમાં ઈમાનદાર હોય તો ક્વોલિટી પણ બની જાય છે, પણ કોઈ અડગ રહે ધીમે ધીમે એનું સત્ય પ્રકાશિત થાય અને મોટા મોટા પણ ડરવા લાગે એનાથી. ગાંધીજી એક લંગોટી ને એક લાકડી હાથમાં, અને પેલા અંગ્રેજોના ઓફિસમાં જતા ને તો અંગ્રેજ આમ ઊભા થઈ જતા. પેલા આજે આતંકવાદીઓથી નહીં ડરતા હોય એવા ગાંધીજીથી ડરે અંગ્રેજો. આ કોઈ તુફાન છે અને પાછળ આંધી છે, સત્યનો પ્રકાશ છે એમની પાસે. એટલે ભાવવું પડ્યું એમને, ક્યોંકિ એમ હથિયાર વાલો છે તો હથિયાર સે લડ સકતે, ઇસકે પાસ કુછ નહીં હૈ પણ ઇસકે પાસ સત્ય હૈ. યે હમારા દુશ્મન નહીં હૈ, પહેલી વાત તો દુશ્મન હો તો હમ ઉસસે લડાઈ કરે, પર યે હમારા દુશ્મન હી નહીં હૈ, હમ લડાઈ કેસે કરે. અજેય વ્યક્તિ ગાંધીજી એટલે અજેય, જેને કહે અજાત શત્રુ. અજાત શત્રુ નામ, દુશ્મન ભી જિસકી પ્રશંસા કરતે હૈ ઉસકો અજાત શત્રુ કહેતા. અત્યારે જે અમારા ભાઈશ્રી વાત કરતા હતા, કોઈ વિદેશના લોકો, એક વિદેશ ઓથર ગાંધીજી ઉપર પુસ્તક લખ્યું, અનસ્પીકેબલ ગાંધી. પુસ્તકનું શું નામ છે? અનસ્પીકેબલ ગાંધી, અવ્યક્ત ગાંધી. એવી કોઈ પુસ્તકનું અત્યારે વિમોચન થયું છે. તો સત્ય ઉપર ચાલવું હોય તો આપણે મહાવીર સ્વામીને, મહામુનિઓને, સમ્યક દ્રષ્ટિઓને એ તો પાછળ, પણ આ ગાંધીજી જેવાને લઈ લે તો આપણે જીવનમાં સત્ય આવી જાય છે. એ ગાંધીજી કોઈ જન્મજાત સત્યવાદી નહોતા, જૂઠા જૂઠ કેટલું બોલતા હતા, બધું કરતા, ચોરી કરતા હતા, જૂઠે બોલતા હતા, બધા બધા વ્યસન હોતા રહે છે. ધીમે 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 ઉપર ગયા, પણ એમ એના અંદર એક વસ્તુ હતી, સરળતા. એ જે હોય કઈ જાય, ચોરી કરે તો કઈ જાય, જૂઠું બોલાય તો કઈ જાય, છુપાવે નહીં. બસ આના કારણથી બધા ગુણો ધીમે 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 ડેવલપ થઈ ગયા ને આજે દુનિયામાં પ્રસિદ્ધિ. ગાંધી કા દેશ એમ કે ભારતને શું કહે છે? ગાંધી કા દેશ. કદાચ મહાવીર સ્વામીની તો આખી દુનિયા નથી ઓળખતી, ગાંધીજીને ઓળખે છે. એટલે પછી કોઈકને સમજાવવું હોય ને આપણે, ભાઈ આપકી મહાવીર સ્વામી અથવા આપકે શ્રીમદજી ને આપકે જૈન ધર્મ ક્યાં હૈ, તો એ ગાંધીજી હૈ. એ ગાંધીજી હૈ, ઉસકી સુપરલેટિવ ડિગ્રી હૈ, વો હમારે મહાવીર ભગવાન હૈ. એમ સમજાવવું પડે એ લોકોને, કેમ કે એમને જાણે છે, બીજાને કોઈ જાણતા નથી. તો કે છે કે સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે, કાચ જેવો પારદર્શી. બસ આ તો અભ્યાસ કરવાની વસ્તુ છે, તો વારંવાર આપણે યાદ કરવા એવા મહાપુરુષોને, એ સત્ય ઉપર ચાલી ગયા છે, સત્યનો જય થયો છે. પૌરાણિક પુરુષો નહીં તો વર્તમાનના પુરુષો લઈ ગયા, એવા આસપાસ રહેવાવાળા પણ આપણને મળી જશે કે સત્યને છોડ્યું નથી. ઘણી તાકાત છે આ વસ્તુમાં, ધ્યાન કરવું જોઈએ આપણે આ બધી વસ્તુ. એક દિવસ સત્યની શક્તિ ઉપર સમય કરો, સત્યની કેટલી શક્તિ છે. સુદર્શન શેઠનું સિંહાસન થઈ જાય છે, સીતાજીને કમળ ખીલે છે, આ બધું સત્યની શક્તિ છે. બધા ગુણોમાં એક સત્ય રહેલું છે, સત્ય કહો, સત્ય કહો, સત્ય તત્વ છે. સત્ય બોલવો એ તો બાહ્ય અભિવ્યક્તિ માત્ર છે, સત્ય વચન અને સત્ય ધર્મ એ બંનેમાં અંતર છે.
સત્ય ધર્મ છે તે આત્માની વસ્તુ છે, નિર્વિકલ્પ વસ્તુ છે. સત્ય વચન એ તો બાહ્ય વ્યવહારમાં અભિવ્યક્ત થાય છે, એનું નામ સત્ય વચન કહેવાય છે. આપણે જીવનમાં સત્ય આવે. ચાલો પાસે કોઈ પ્રશ્નો. સત્યમ પરમ ધીમહિ. સત્યવાદીઓનું કાલે આપણે એક હોમવર્ક કરી રહ્યા છીએ. સત્યવાદીઓનું નામો લખી લાવો, જેટલા યાદ એ સત્ય માટે પ્રસિદ્ધ થયા, ભલે તે ભારતના હોય કે વિદેશના હોય, કોઈ પણ પૌરાણિક હોય અથવા કોઈ મધ્યકાલીન હોય, વર્તમાનમાં હોય, સત્યના કારણથી જેનો વિજય થયો અથવા સત્યના કારણથી જે બલિદાન થઈ ગયા, એવા ઘણા બધા. પછી બધાની ઘટના વાંચીને બધાને યાદ કરે સમય. સમય શું છે? કે આ બધા ગુણોનું વારંવાર 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 ઘોલન કરો, એ જ સ્વરૂપનું ઘોલન છે. એનાથી આપણી આત્મા જાગૃત થઈ જાય છે. એવો સામાયિકનો અર્થ એવો જ નથી કે ચલો પાઠ બોલે સૌ પ્રાણી આ સંસારમાં બોલાઈ ગયું, બધી ગયું સામાયિક, પછી થોડું આમ બાર ભાવના ચિંતન, એમ ગહન એક એક વસ્તુના ગહન ચિંતનમાં જાઓ, એક એક વસ્તુ આત્મા સુધી પહોંચાડી દીધું. સત્યનું ચિંતન કરતા 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 આપણો આત્મા ઉપર સત્યનો રંગ રંગાઈ જાય છે અને સત સ્વરૂપ આત્માનો ભાસ કરાવી શકે. અહિંસાનું ચિંતન કરતા કરતા અહિંસક આત્માનો ભાન થઈ જાય, ભાસ. દયાનું ચિંતન કરતા કરતા દયારૂપ આત્મા ભાસ થાય. તપનું ચિંતન કરતા કરતા તપસ્વી આત્માનો ભાસ થાય. આત્માનુભવ કરવાનો છે ને ઘણા ઉપાય છે. કોઈ પણ ચિંતન કરો તમે, પણ એ જે પરમાર્થ ભાવ છે એ ભાવને પકડવાનો પ્રયત્ન. એટલા ઊંડા જવું, એટલા ઊંડા જવું, એટલા ઊંડા જવું કે એ ભાવને અપરોક્ષાનુભૂતિ થાય. કોઈ પણ ભાવ હોય એ આત્માનો છે. એક ભાવનું સંવેદન એટલે સંપૂર્ણ આત્માનું સંવેદન છે, કેમ કે આત્મા અખંડ છે. એવું નથી કે તમે હું ગાયક સ્વભાવી આત્મા છો એમ કરશો તો જ તમને આત્મ સ્વરૂપમાં સ્થિરતા થશે, એવું કંઈ નથી. જેમ જ્ઞાન ગુણ છે એમ બધા ગુણો છે. કોઈ પણ પકડી લો, શાંતિને પકડો, આનંદને પકડો, અહિંસાને પકડો, સત્યને પકડો, અને વિશેષ અભ્યાસ માટે પછી લખો. ચલો આજે મારી પાસે એક કલાક છે, સત્ય ઉપર લખવાનું છે. જે અંદર આવશે ઘણું બધું આવે, આજ સુધી જે સાંભળ્યું છે અથવા એના ઉપર કન્સન્ટ્રેશન થઈ તો આત્માથી અંતઃકરણથી આવશે ઉર્મિઓ, પછી લેખનબદ્ધ કરો. સત્ય મતલબ આ, પછી વ્યવહાર સત્ય, પરમાર્થ સત્ય, પછી સત્યને પ્રાપ્તિનો ઉપાય, પછી સત્યવાદી પુરુષો થઈ ગયા, સત્યનું કેટલું બધું છે. ચાલો કાલે સત્ય ઉપર લેખ લખવાનું છે ના? આ સાધનાના ઉપાય છે. જે જે સાધકો છે ને આવા આમ જ સાધના કરે છે. મહાપુરુષોને જોવાનું તમારે, જે સાધક મહાપુરુષો થઈ ગયા એ ડાયરી જોવાને, એમને કંઈક ને કંઈક એ જ પછી પત્રોરૂપ બહાર પડે છે. આ શું છે? આ બધો પત્રોરૂપ બહાર જ પડે છે જે એમને અંદરથી લખ્યું છે વ્યક્તિગત ડાયરી. પણ આ બધું ત્યારે થાય જ્યારે આપણે બીજી બધી આરંભ પરિગ્રહ કડાકૂટથી નિવૃત્ત થઈએ ત્યારે. પુરુષ જ ન હોય જીવનમાં બીજું બધા કઈ નથી, પછી આ
એટલે નિવૃત્તિ કીધું છે, નિવૃત્તિ પ્રથમ. નિવૃત્તિ લઈને પછી આ કરવાનું, બસ ઊંડા આત્મામાં ઉતરવા. એક દિવસ બેસવાનું, મને કર્મ વિશે લખવું છે, લખો. કર્મ શું છે, કર્મ કેવી રીતે બને છે, કર્મનો આત્માનો શું સંબંધ છે, કર્મ કેટલા પ્રકારના છે, એના કેટલા ભેદ છે, કયા કર્મના ઉદયથી કેવા ભાવ થાય છે, કયા કર્મના ક્ષયક્ષમથી કેવો ભાવ જાય, કયા કર્મના ક્ષયથી શું ભાવ જાય, આટલો મોટો લેખ લખો તમે એના ઉપર. એક એક વ્યક્તિ લખો કે નહીં લખો, અંદર લબ્ધિરૂપ જ્ઞાન છે, ઉપયોગરૂપ થતું નથી. બધાને છે લબ્ધિરૂપ જ્ઞાન, બધાને છે, ઉપયોગરૂપ થતું નથી. કેમ કે આપણે ડિબ્બા બંધ કરીને રાખીએ છીએ, એ ડિબ્બાને ખોલવાના છે, ખુલશે ખોટા. જ્ઞાન સે સુજેલો કાલો સોવાણી મસ્તક નમો સદા દેખો હે જિનવાણી ભારતી તો જપુ જિન રે જો તેરા શરણા લગે સો પાવે સુખ છે દેવ ભજો અરિહંત કો ગુરુ સેવ નિર્ગ્રંથ દયા હરો પાલો સદા હે મોક્ષ કા પદ નમસ્કાર મહામંત્ર આપ મને અનુસંધાન